ચાલો મિત્રો ને પછી ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 14 નૈસર્ગિક સ્ત્રોત એનો ભાગ નંબર 3 આપણે મિત્રો પૂછ્યા પ્રશ્ન 11 મો મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો હવાનું પ્રદૂષણ એટલે શું હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય અને તેની હાનિકારક અસર મિત્રો હવાનું પ્રદૂષણ કોને કહેવાય તો કે હવાની અંદર હવામાં હાનિકારક દ્રવ્યો ઉમેરાવાથી તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે ગુણવત્તામાં ઘટાડો થાય છે જેને હવાનું પ્રદૂષણ કહેવાય મિત્રો હવાનું પ્રદૂષણ કહે છે યાદ રાખજો મિત્રો હવાનું પ્રદૂષણ કોને કહેવાય તો હવાની અંદર હાનિકારક દ્રવ્યો ઉમેરાય એને કારણે એની ગુણવત્તા ઘટે એને કહેવાય હવાનું પ્રદૂષણ મિત્રો આ પહેલા પ્રશ્નનો જવાબ બીજો પ્રશ્ન હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય તો કે હવાનું પ્રદૂષણ એ કોલસો અને પેટ્રોલિયમ જેવા અશ્મિ બળતણ મિત્રોને અશ્મિ બળતણ કહેવાય જમીનના પેટાળમાંથી મળે ને એને અશ્મિ બળતણ કહેવાય કોલસો પેટ્રોલ ડીઝલ અશ્મિ બળતણ કહેવાય લાકડું અશ્મિ બળતણમાં ના આવે ખાલી બળતણમાં આવે તમને પ્રશ્ન પૂછે નીચેનામાંથી કયું અશ્મિ બળતણ નથી કોલસો પેટ્રોલ ડીઝલ કે લાકડું તો કે લાકડું જમીનના પેટાળમાંથી મળે એ અશ્મિ બળતણ મિત્રો તો આ કોલસો ને પેટ્રોલિયમ જેવા અશ્મિ બળતણના દહનથી બરાબર છે હાનિકારક દ્રવ્યો હવામાં ભળે છે એ ઉપરાંત તેની અંદર ઓછી માત્રામાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફર મિત્રો નાઇટ્રોજન એટલે N અને સલ્ફર એટલે મિત્રો S ના ઓક્સાઇડ વાતાવરણમાં ભળે છે મિત્રો એકવાર ઓક્સાઇડ ભળશે નાઇટ્રોજનના ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ વાતાવરણની અંદર મિત્રો ભળશે બરાબર છે એ ઉપરાંત સળગ્યા વગરના અશ્મિ બળતણના કાર્બનના કણ અને હાઇડ્રોકાર્બનના કણો નિલંબિત અવસ્થામાં વાતાવરણમાં ઉમેરાય છે જેથી તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે યો મિત્રો આને કારણે હવાનું પ્રદૂષણ થાય કોને કારણે તો કે કોલસો અને પેટ્રોલ જેવા અશ્મિ બળતણનું મિત્રો દહન થાય ત્યારે હાનિકારક દ્રવ્યો ભળે એની અંદર ઓછી માત્રામાં નાઇટ્રોજન અને સલ્ફર હોય એના ઓક્સાઇડ બને એ વાતાવરણમાં ભળે એ ઉપરાંત સળગ્યા વગરના કાર્બનના કણ અને હાઇડ્રોકાર્બનના કણો નિલંબિત અવસ્થાની અંદર વાતાવરણની અંદર મિત્રો તરતા હોય છે એટલે એની ગુણવત્તામાં મિત્રો ઘટાડો થાય છે આ રીતે મિત્રો હવાનું પ્રદૂષણ થાય છે હવે ની મિત્રો હાનિકારક અસરો ક્યાં થાય તો આપણે જોઈએ બરાબર છે ની હાનિકારક અસરો મિત્રો હવાના પ્રદૂષણની હાનિકારક અસરો શ્વાસના રોગને પ્રેરે છે તો કહેવાય તેનાથી બરાબર છે તેવી હવા શ્વાસમાં લેવાથી પ્રદૂષણવાળી હવા કહેવાય શ્વાસમાં લેવાથી મિત્રો કેન્સર થવાની શક્યતા રહી હૃદય રોગ અને એલર્જીના પ્રશ્નો રહે છે એલર્જીના પ્રશ્નો ઉદ્ભવે છે ટૂંકમાં લખું છું મિત્રો એના બરાબર છે તો કહેવાનું કે આવી બરાબર છે પ્રદૂષણવાળી હવા જો શ્વાસમાં લેવામાં આવે તો એનાથી કેન્સર થાય હૃદય રોગ થાય અને એલર્જી મિત્રો એલર્જીનો પ્રાણીને પ્રશ્ન હોય છે એલર્જી થવાની સંભાવના રહે છે એ ઉપરાંત મિત્રો બરાબર બીજું શું થાય તો કે બરાબર છે હવાની અંદર હવામાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ સાથે વરસાદનું પાણી ભળવાથી એસિડ વર્ષા થાય છે જેનાથી કોને નુકસાન થાય છે જેનાથી ત્વચા ભૂમિ અને પ્રાણીઓને નુકસાન થાય છે મિત્રો એસિડ વરસાદ પડે એટલે શું થાય ચામડીને નુકસાન થાય જમીનનું નુકસાન થાય
પ્રાણીઓને નુકસાન થાય તો મિત્રો હવાના પ્રદૂષણની બીજી બરાબર હાનિકારક અસર હું થાય તો કે એક તો શ્વાસ લેવામાં તકલીફ થાય કેન્સર નેવા રોગ થાય બરાબર છે અને બીજો આવું થાય ત્રીજો શું થાય તો મિત્રો આપને ખબર છે હવામાં કાર્બન અને હાઇડ્રોકાર્બનના કણ હાઇડ્રોકાર્બનના કણો નિલંબિત અવસ્થામાં હોવાથી નિલંબિત અવસ્થામાં હોવાથી વાતાવરણ મિત્રો ધુંધળું બને છે વાતાવરણ ધુંધળું બને છે જો તેની સાથે શિયાળામાં પાણી સંઘનિત થાય તો ધુમ્મસ વાળું વાતાવરણ રહે છે અને વાહનનો અકસ્માત થાય છે મિત્રો વાહનનો અકસ્માત સર્જાય છે મિત્રો હવાના પ્રદૂષણની અસર છે દિલ્હીની અંદર આપણે ખબર છે કે દિલ્હીની અંદર 12 વાગ્યા સુધી બરાબર ધુંધળું વાતાવરણ એનું કારણ શું તો કે દિલ્હીના વાતાવરણની અંદર મિત્રો બરાબર છે આ રીતના નાઇટ્રોજન અને સલ્ફરના કણો છે બરાબર હવામાં તરતા હોય એની સાથે શિયાળાની અંદર બરાબર ઝાકળ આવે એટલે પાણી એની સાથે સંઘનિત થાય અને આખું વાતાવરણ ધુમ્મસમય બની જાય મિત્રો થોડુંક અંતરે ન દેખાય એના કારણે વાહનો એકબીજા સાથે અથડાઈને અકસ્માત થઈને મૃત્યુ થવાની સંભાવના રહે તો મિત્રો હવાના પ્રદૂષણની હાનિકારક અસરો હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય હવાનું પ્રદૂષણ એટલે શું મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 12 થી 16 આવે મિત્રો હોમવર્કમાં કરવાના છે એક એક માર્કના ઇન્ટેક્સ પ્રશ્નો તો છે તમે અત્યાર લગીને 1 થી 11 પ્રશ્ન જોઈએ ને એની અંદરથી પ્રશ્ન પૂછેલા છે એટલે હોમવર્કમાં હવે એના પછી મિત્રો નવો ક્વેશ્ચન પ્રશ્ન નંબર 17 પૃથ્વી પર પાણીનું વિતરણ સમજાવો મિત્રો પૃથ્વી પર પાણી ક્યાં ક્યાં છે તો કે પૃથ્વી પર મોટા ભાગનું પાણી પૃથ્વીની સપાટી પર છે કેટલું ભૂગર્ભ જળ જમીનમાં છે અને કેટલું પાણી મિત્રો પાણીની વરાળ સ્વરૂપે વાતાવરણમાં છે ત્રણ જગ્યાએ પાણી છે તો કહી શકાય પૃથ્વી પર મોટા ભાગનું પાણી પૃથ્વીની સપાટી પર કેટલું ભૂગર્ભ જળ તરીકે કેટલું પાણી ભૂગર્ભ જળ તરીકે જમીનમાં છે મિત્રો ભૂગર્ભ જળ તરીકે અને કેટલું પાણી વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે મિત્રો બાષ્પ એટલે વરાળ સ્વરૂપે હોય છે યાદ રાખજો પાણીનું વિતરણ સમજાવું છું હવે આપણે સપાટીય જળની વાત કરી મિત્રો સૌથી વધારે જળ ક્યાં છે તો કે સપાટીય જળ ઉપર બે પ્રકારનું મિત્રો પાણી જોવા મળે ખારું પાણી અને મીઠું પાણી મિત્રો ખારું પાણી ક્યાં હોય મીઠું પાણી ક્યાં હોય તો મોટા ભાગને બરાબર છે દરિયો અને મહાસાગરમાં આવેલું પાણી ક્ષારવાળું હોય છે જેને ખારું પાણી મિત્રો કહેવાય જેને ખારું પાણી કહે છે મિત્રો આ પીવાલા એ પાણી હોતું નથી જેનાથી બરાબર શરીર અન્ય અનુકૂળ ના આવે આ પાણી દરિયા અને મહાસાગરની અંદર પાણી છે મિત્રો એ ખારું પાણી ક્ષારવાળું પાણી જ્યારે મીઠું પાણી ક્યાં હોય મિત્રો તો કે મીઠું પાણી નદીમાં હોય સરોવરમાં હોય સરોવર તળાવ ઝરણા વગેરેમાં મિત્રો મીઠું પાણી હોય છે મીઠું પાણી હોય છે યાદ રાખજો મીઠું પાણીનો સ્ત્રોત ક્યાં છે નદી સરોવર તળાવ ઝરણા એ મીઠું પાણી છે એ ઉપરાંત મિત્રો બરાબર છે બીજું ક્યાં જોવા મળે તો કે બરાબર ધ્રુવ પ્રદેશ પર બરફ સ્વરૂપે અને હિમ આચ્છાદિત પર્વતોમાં પાણી ઘન સ્વરૂપે જોવા મળે છે મિત્રો પર્વતોની ઉપર આખું બરફનું સ્તર જામી ગયું હોય ઘન સ્વરૂપે ધ્રુવ પ્રદેશ ઉપર બરફનો સ્તર છે તો આ રીતે અહીં મીઠું પાણી જોવા મળે છે તો આ પાણીનું વિતરણ સમજાવો તો મોટા ભાગનું પાણી સપાટીય જળ તરીકે છે અમુક પાણી જમીનની અંદર છે અમુક પાણીની વરાળ છે વાતાવરણમાં છે તો મોટા ભાગનું પાણી સપાટીય જળ છે બે પ્રકારનું સપાટીય જળ છે ખારું પાણી અને મીઠું પાણી મિત્રો ક્યાં ખારું પાણી હોય છે ક્યાં મીઠું પાણી હોય છે આપણે સમજ્યા મોસ્ટ ટાઈમ પ્રશ્ન નંબર 17 ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 18 પ્રાણીઓમાં પાણીનું મહત્વ સમજાવો મિત્રો આપણે બધે પ્રાણીઓ કહેવાય એમાં પાણીનું મહત્વ તો કે આ પ્રાણીઓમાં બધી જ કોષીય ક્રિયાઓ મિત્રો પાણીના માધ્યમમાં થાય તો પહેલો મુદ્દો શું મહત્વ પ્રાણીઓમાં બધી જ કોષીય ક્રિયાઓ
ક્રિયાઓ પાણીના માધ્યમમાં થાય છે, માધ્યમમાં થાય છે, યાદ રાખજો પાણીના માધ્યમમાં જ બધી ક્રિયાઓ થશે। એ ઉપરાંત આપણા શરીરમાં કે કોષમાં, આપણા શરીરમાં કે કોષમાં થતી, કોષમાં થતી ક્રિયાઓ માટેના જરૂરી પદાર્થો, માટેના જરૂરી પદાર્થો પાણીમાં દ્રાવ્ય થયેલા હોય છે, પાણીમાં ઓગળેલા હોય છે, ઓગળેલા હોય છે। આપણા શરીર કે કોષમાં જે ક્રિયાઓ થાય એના માટે જે પદાર્થની આપણને જરૂર છે મિત્રો, એ પાણીમાં ઓગળેલા છે। એ ઉપરાંત શરીરના એક ભાગથી, શરીરમાં એક ભાગથી બીજા ભાગ સુધી, બીજા ભાગ સુધી દ્રવ્યોનું વહન, પદાર્થનું વહન, દ્રવ્યોનું વહન દ્રાવ્ય અવસ્થામાં થતું હોવાથી, દ્રાવ્ય અવસ્થામાં થતું હોવાથી દરેક પ્રાણીઓ પોતાના શરીરમાં પાણીને સંતુલન સ્થિતિમાં રાખે છે, સંતુલન સ્થિતિમાં રાખે છે। યાદ રાખજો બરાબર, આપણા શરીરમાં એક ભાગથી બીજા ભાગ સુધી કોઈ પણ પદાર્થનું વહન દ્રાવ્ય અવસ્થામાં થાય। દાખલા તરીકે આપણા શરીરમાં નકામાં દ્રવ્યને આપણે ઉત્સર્જન મૂત્ર સ્વરૂપે બહાર કાઢી, મિત્રો એ પ્રવાહી સ્વરૂપ જ છે, એટલે આપણા શરીરમાં આપણે પાણીને સંતુલન સ્થિતિમાં રાખીએ છીએ। અને સ્થળચર પ્રાણીની વાત કરું, સ્થળચર પ્રાણીઓ ને ખારું પાણી અનુકૂળ નથી, પાણી અનુકૂળ નથી, કારણ કે તેમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે, જે સજીવ શરીર સહન કરી શકે નહીં, તેથી તેને મીઠા પાણીની જરૂરિયાત છે મિત્રો, મીઠા પાણીની જરૂરિયાત રહે છે। યાદ રાખજો, કોઈ પણ સ્થળચર પ્રાણીઓ છે ને, એ ખારું પાણી સહન નહીં કરી શકે, એમાં ક્ષારનું પ્રમાણ વધારે છે, બરાબર, એ જીવન માટે શક્ય નથી, એટલે મીઠું પાણી જે મિત્રો, પાણીનું મહત્વ બધા જ આપણા પ્રાણીની અંદર, બધી જ કોષીય ક્રિયાઓ પાણીના માધ્યમમાં, આપણે જે જે ક્રિયા કરી પાણીના માધ્યમ દ્વારા થાય। પછી આપણા શરીરના કે કોષોમાં થતી ક્રિયાઓ માટે જરૂરી પદાર્થો, જે કાંઈ આપણે પદાર્થ જોઈએ છે પાણીમાં ઓગળેલા છે। પછી આપણા શરીરમાં એક ભાગથી બીજા ભાગ સુધી કોઈ પણ દ્રવ્યનું વહન દ્રાવ્ય અવસ્થામાં મિત્રો થતું હોય, આપણા શરીરમાં પાણીને સંતુલિત રાખીએ છીએ। અને સ્થળચર પ્રાણીઓને મીઠું પાણી જો ખારું પાણી ન ચાલે, મુકામાં ક્ષાર હોય છે। તો મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન નંબર 18, પાણીનું મહત્વ સમજાવો। ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 19, પાણીની પ્રાપ્યતાનું શું મહત્વ છે મિત્રો, જ્યાંથી પાણી પ્રાપ્ત થાય એનું મહત્વ શું? તો કોઈ પણ દરેક જાતિ હોય, દરેક જાતિના વર્ગને જે તે વિસ્તારમાં જીવિત રહેવા માટે પાણીની પ્રાપ્યતા અનુકૂળતા હોય છે। તો કહેવાય જે તે જાતિના વર્ગને જે તે વિસ્તારમાં જીવંત રહેવા માટે નો આવશ્યક પરિબળ છે મિત્રો, પાણી આવશ્યક પરિબળ છે મિત્રો, બરાબર છે। જે તે વર્ગને જે તે વિસ્તારમાં રહેવા માટે નું બરાબર છે, પાણી એક આવશ્યક પરિબળ છે, તે માત્ર જીવંત સજીવનું નિર્ધારણ નથી કરતું, તે માત્ર જીવંત સજીવનું નિર્ધારણ કરતું નથી, જે તે વિસ્તારની જૈવ વિવિધતાનું નિર્ધારણ કરે છે। પાણી ખાલી જીવંત સજીવો માટે છે જરૂરી એવું નથી, નિર્જીવ માટે પાણી જરૂરી જ છે, બરાબર છે, તો જે જૈવ વિવિધતા અહીંયા જળવાઈ રહે, નકર ન જળવાઈ રહે, બરાબર છે। પછી બીજું હોય એનું મહત્વ, તો મિત્રો જે તે વિસ્તારની અંદર રહેવા માટે બરાબર છે પાણી એક આવશ્યક પરિબળ છે, જે તે વિસ્તારમાં જીવન શક્ય છે કે નહીં તેનો આધાર પાણીના સ્ત્રોત ઉપર હોય છે, પાણીની પ્રાપ્યતા પર રહેલું છે મિત્રો। મારા જે તે વિસ્તારમાં જીવન શક્ય છે કે નહીં કેમ ખબર પડશે? તો અહીંયા પાણી છે કે નહીં એના ઉપરથી ખબર પડશે, પાણી હોય તો અહીંયા જીવન શક્ય હોય, બરાબર છે। તો અમે કહી શકાય દરેક સજીવોની જીવવાની
સંભાવના જીવવાની સંભાવના પાણીના સ્ત્રોત પર છે પાણીના સ્ત્રોત પર આધાર રાખે છે મિત્રો અહીંયા જીવન બરાબર શક્ય છે કે નહીં એ પાણીની મદદથી ખબર પડશે અને અહીંયા કોઈ સજીવ હશે તો એની જીવવાની સંભાવના કેટલી એ મિત્રો પાણીના સ્ત્રોત ઉપરથી ખબર પડશે બે ખબર પડશે જો સજીવો હશે તો અહીંયા જીવન જીવી શકશે કે નહીં એ ખબર પડશે અથવા તો એ વિસ્તારમાં સજીવો જીવી શકશે કે નહીં એ પણ મિત્રો પાણીના સ્ત્રોત ઉપરથી નક્કી થશે તો મિત્રો આ રીતે ટૂંકમાં સજીવ અહીંયા રહી શકશે કે નહીં એના માટે પાણીના બરાબર છે પ્રાપ્યતાનો ખૂબ જ મહત્વ છે એ પછી સજીવ હોય કે નિર્જીવ બંને માટે મિત્રો આપણે મૌલિક તત્વ પ્રશ્ન લખવાનો છે તો પ્રશ્ન નંબર 19 ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 20 જળ પ્રદૂષણ એટલે શું જળ પ્રદૂષણ કેવી રીતે થાય તે જણાવો અને એના જળ પ્રદૂષણ થી શું થાય એના પછીનો પ્રશ્ન અત્યારે જળ પ્રદૂષણ એટલે શું તો કે પાણીની અંદર હાનિકારક દ્રવ્યો ઉમેરાવાથી તે પાણી ઉપયોગ માટે લેવામાં આવતું નથી ઉપયોગ લાયક પાણી ન રહે મિત્રોને જળ પ્રદૂષણ કહેવાય તો હવાનું પ્રદૂષણ એમાં કે હવામાં હાનિકારક દ્રવ્ય પડે તો એની ગુણવત્તામાં ઘટાડો થતો હતો એટલે એને હવાનું પ્રદૂષણ કહેવાય અહીં એની ગુણવત્તામાં ઘટાડો થશે તો કહેવાય જળમાં એટલે કે પાણીમાં હાનિકારક દ્રવ્યોના ઉમેરાવાથી તેને ઉપયોગમાં લઈ શકાય નહીં તો તેવા તો તો તેને જળ પ્રદૂષણ કહે છે મિત્રો અત્યારે સૌથી વધારે જળ પ્રદૂષણ થાય છે પાણીનું જળ પ્રદૂષણ બરાબર છે ટૂંકમાં જળ પ્રદૂષણ કઈ રીતે થાય બરાબર છે એના કારણો જળ પ્રદૂષણના કારણો પહેલું કારણ તો કે આપણે ખેતીની અંદર બરાબર રાસાયણિક ખાતરો અને દવાનો ઉપયોગ કરીએ છીએ જેને કારણે એ પાણી બરાબર છે બેક્ટેરિયા વાળું પાણી બરાબર છે ઝેરી પાણી બરાબર છે એ નદી નાળાની અંદર ભરાય તો બરાબર છે નુકસાનકારક થાય છે તો લખી શકાય ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના છટકાવથી પાણી પ્રદૂષણ થાય છે ઘણા ને થાય એમ કે ખેતરની અંદર આપણે બરાબર રાસાયણિક ખાતર નાખીએ જંતુનાશક દવા છાંટીએ તો કઈ રીતે તો મિત્રો તમે દવાનો છટકાવ કર્યો હોય અને તમે પછી પાણી પાવ એને બરાબર છે અને એ પાણી બરાબર છોડમાંથી પસાર થાય તો એ દવાની સાથે ભળી જાય અને એ પાણી મિત્રો જો નદી નાળાની અંદર જાય તો જળ પ્રદૂષણ થાય બીજું મોટા નગરોની વાત કરીએ નગરોમાં થતો કચરો ગટરનો કચરો સુએજ કચરો વગેરે પાણીમાં ભળવાથી જળ પ્રદૂષણ થાય છે મિત્રો મોટા મોટા નગરોની અંદર કચરો પાણીમાં નાખે નદીમાં નાખે ગટરનો કચરો નાખે બીજો કચરો નાખે બરાબર છે બધો કચરો એમાં નાખો તો શું થાય તો જળ પ્રદૂષણ થાય એ ઉપરાંત મિત્રો મોટા મોટા ઉદ્યોગની વાત કરીએ ઉદ્યોગોમાં થી નીકળતું ખરાબ પાણી બેક્ટેરિયા વાળું હોય છે મિત્રો બેક્ટેરિયામાં એવું છે જે પાણીમાં જાય બરાબર છે જે પાણીમાં ઠલવાય તો જળ પ્રદૂષણ થાય છે મોટા મોટા ઉદ્યોગની અંદર મિત્રો ખરાબ પાણી નીકળતું હોય છે એ મિત્રો એ ખરાબ દાખલા તરીકે ડાયિંગ ઉદ્યોગની અંદર જે ખરાબ પાણી નીકળે તો એ ખરાબ પાણી નદી નાળામાં ઠલવાય તો એને કારણે મિત્રો જળ પ્રદૂષણ થાય છે તો ઉદ્યોગમાંથી જે કચરો નીકળે મોટા નગરોમાંથી નીકળે ખેતરોમાં દવા છાંટો વગેરે એ ઉપરાંત મોટા મોટા થર્મલ પાવર સ્ટેશનની અંદર મિત્રો બરાબર છે સાધનોને ગરમ ન થાય ઠંડક કરીએ સાધનોમાં એટલા મિત્રો પાણીનો ઉપયોગ કરતા હોય છે તો મોટા મોટા થર્મલ પાવર સ્ટેશનમાં ઠંડક માટે પાણીનો ઉપયોગ થાય છે મિત્રો હવે આ ગંદુ ગરમ પાણી નદીમાં છોડવામાં આવે તો ઉષ્મીય પ્રદૂષણ પ્રેરે છે મિત્રો મોટા મોટા થર્મલ પાવર સ્ટેશનની અંદર પાવર ઉદ્યોગની અંદર એ સાધનો ગરમ ન થાય સાધનો ઠંડા રહે એટલા માટે મિત્રો પાણીનો ઉપયોગ કરતા હોય છે
હવે આ પાણી ગરમ થઈ ગયું ને આવું ગરમ પાણી બહાર છોડે તો નદી નાળામાં જાય તો અહીંયા ઉષ્મીય પ્રદૂષણ મિત્રો ગરમી થાય અને એના કારણે અંદર જે પાણીની અંદર જે માછલીઓ અને સૂક્ષ્મજીવો રહેતા હોય ને નાશ થઈ જાય ઘણી વખત મિત્રો બંધમાંથી પાણી છોડવામાં આવે મોટા ડેમની અંદરથી બંધમાંથી નદી નાળામાં પાણી છોડવામાં આવે તો મિત્રો તાપમાનનો તફાવત સર્જાય છે એને કારણે પણ બરાબર છે હાનિ પહોંચે છે કહી શકાય મોટા બંધમાંથી નદીમાં પાણી છોડવામાં આવે પાણી છોડવામાં આવે તો તાપમાનનો તફાવત સર્જાય છે તાપમાનનો તફાવત સર્જાય છે સર્જાય છે અને ઉષ્મીય પ્રદૂષણ પ્રેરે છે મિત્રો ઉષ્મીય પ્રદૂષણ થાય છે મિત્રો મોટા મોટા ડેમમાંથી પાણી આવે અને નદીમાં પાણી બેના તાપમાનમાં તફાવત હોય હવે મિત્રો એ પાણી નદીમાં ઠલવાઈ જાય ને તો ઉષ્મીય પ્રદૂષણ થાય જેને કારણે જે નદીની અંદર રહેનારા બરાબર સૂક્ષ્મ જીવો છે ને એ સહન કરી શકે ને તાપમાનનો ફેરફાર એને કારણે મિત્રોનું મૃત્યુ થાય તો કહી શકાય જળ પ્રદૂષણ એટલે શું અને જળ પ્રદૂષણ કેવી કેવી રીતે થાય છે અલગ અલગ રીતે મિત્રો થાય છે આ રીતે તમે લખી શકો મોસ્ટ ટાઈમ પ્રશ્ન 20 તો આ ભાગની અંદર 12 થી 16 પ્રશ્નો નથી કરવાના બાકી તમામ પ્રશ્નો લખી પાકા કરવાના છે હવે આના પછીના ભાગની અંદર જળ પ્રદૂષણથી શું હાનિકારક અસર થાય એના વિશે જોઈશું